નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે યોગૃથીનું ચિંતન વિચારોને વિચારોથી કાપવા આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચાર ક્રાંતિનું લક્ષ છે સાદ જ્ઞાનનો પ્રકાશ અજ્ઞાન રૂપે અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ તે સિદ્ધિઓથી નહીં પરંતુ અમારા સશક્ત વિચારોથી જ કરીએ છીએ આ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો પંડિત શ્રી રામ શર્મા આચાર્ય આજનો વિષય છે માનવ જીવનની સફળતાનું મધ્ય પ્રેમ પ્રેમ એક એવી અલૌકિક શક્તિ છે જેનાથી મનુષ્યને ઘણા લાભ થાય છે પ્રેમથી માનસિક વિકાર દૂર થઈ વિચારોમાં કોમારતા આવે છે સદગુણોનું સર્જન થાય છે ત્યાં સુધી કે મનુષ્યનું આયુષ્ય અને શક્તિ પણ વધે છે જે મનુષ્ય પોતાનામાંથી પ્રેમ ભાવ કાઢી નાખે છે તેમણે જીવનનો સર્વોત્તમ

માતાઓએ ઘણીવાર એવી અવસ્થાઓમાં રહેવું પડે છે કે જેમાં તેમણે પ્રેમનો સહારો ન મળે તો તે તરત જ બીમાર થઈ જાય છે પરંતુ પ્રેમ તેને રોગી થતા અટકાવે છે શુદ્ધ પ્રેમ તેને બળવાન અને સુંદર બનાવે છે પ્રેમ વગરની સારામાં સારી વસ્તુઓ આપણને જરા પણ ખુશ નથી કરી શકતી પરંતુ પ્રેમની સહાયતાથી આપણે કોઈ પણ સામગ્રી વિના ખુશ રહી શકીએ છીએ કહેવાનો અર્થ એ છે કે પ્રેમથી સંસારમાં સમસ્ત ઉત્તમ વાર્તોનું સર્જન અને ખરાબ બાબતોનો નાશ થાય છે અસહકાર અસહયોગ અને પ્રતિકૂળતાઓ પ્રેમથી પરિપૂર્ણ વ્યક્તિ સામે નથી આવતી કદાચ સંજોગો સાથ આવે તો પણ પ્રેમની વશીકરણ શક્તિના પ્રભાવથી તરત જ અનુકૂળ થઈ જાય છે પ્રેમ વિના કોઈનો વિકાસ થવો સંભવ નથી અખંડ જ્યોતિ મે ઓગણીસો પેજ ત્રીસ જય ગુરુદેવ જય ગુરુદેવ